હલો જી નમસ્કાર વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે ત્રેવીસ જૂન અને ત્રેવીસ જૂન બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે તો મિત્રો ટૉપિક પર આવીએ ચાલુ કરીએ ત્રેવીસ જૂન બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ દર વર્ષે એકવીસ જૂનના રોજ ક્યારે એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે યોગ એ દુનિયાને ભારતની એક દેન છે મહર્ષિ પતંજલિ જે છે મિત્રો એ યોગના પ્રગટાતા કહેવામાં આવે છે એમને હવે વાત કરીએ યોગ દિવસના ઇતિહાસની તો વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની હતી તો તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસ મનાવવાની અપીલ કરી ને મિત્રો સંયુક્ત રાષ્ટ્રે વર્ષ બે હજાર પંદરમાં વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી સૌ પ્રથમ વર્ષ બે હજાર પંદરમાં આવ્યો જૂન ના રોજ મિત્રો વાત કરીએ થીમ શું છે બે હજાર બાવીસની ની તો યોગા ફોર હ્યુમિનિટી યોગા ફોર હ્યુમિનિટી આ વખતે થીમ છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો

પંદર જૂને વિશ્વ પવન દિવસ મનાવાયો અને ચૌદ જૂને વિશ્વ રક્તદાતા રક્તદાતા દિવસ મનાવવામાં આવ્યો છે હાલમાં કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ બે હાજર ગ્રાન્ડ પ્રિક્સ બે હાજર બાવીસ એ જીત્યો છે મેક્સ વષ્ટપને મેક્સ વષ્ટપન ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખો એનેક્સ્ટ છે હાલમાં કોણે શ્રમિકોના કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નિપુણ નામની યોજનાની શરૂઆત કરી છે તો જે શ્રમિક હોય છે મજદૂર હોય છે એમના જે કૌશલ્ય વિકાસ છે પ્રોત્સાહન આપવા માટે નિપુણ નામની યોજનાની શરૂઆત કરી છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી રાઈટ આન્સર છે વાત કરીએ નિપુણ એનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટીવ ફોર પ્રમોટિંગ અનસ્કિલ ઓફ નિર્માણ વર્કર્સ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણ નેક્સ્ટ છે હાલમાં અપોલો હોસ્પિટલે કયા દેશના ઇમ્પિરિયલ હોસ્પિટલ સાથે કરાર કર્યો છે અપોલો હોસ્પિટલ ભારતની છે એને ઇમ્પિરિયલ હોસ્પિટલ સાથે કરાર કર્યો હોય છે બાંગ્લાદેશની બરાબર બાંગ્લાદેશની ઇમ્પિરિયલ હોસ્પિટલ વાત એ છે બાંગ્લાદેશની બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના બાંગ્લાદેશના રાજ્યપાલ છે અબ્દુલ્લા હમીદ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રતિ નામનું યુદ્ધ અભ્યાસ થાય છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ નું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી સહિત લેટેસ્ટ એક્ઝામ ટુ ડેની સત્તાવીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ ટોટલ કરંટ એક વર્ષનું પૂરો આવી જશે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર બસો પચાસ રૂપિયા ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈપણ કરો આજ નંબર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં કોણ બંગાળના ટોપ ચેસ સંગઠનના અધ્યક્ષ બન્યા છે તો બંગાળનો જે ટોપનું ચેસ સંગઠન છે બરાબર એના અધ્યક્ષ બની ગયા છે હાલમાં દેબિયેન્દુ બરુવા દેબિયન્દુ બરુવા રાઇટ આન્સર છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ હાલમાં કયા દેશે શ્રીલંકાને પચાસ મિલિયન ડોલરની મદદ કરી છે કયા દેશે શ્રીલંકાને પચાસ મિલિયન ડોલરની મદદ કરી તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઓસ્ટ્રેલિયા હાલમાં શ્રીલંકાની હાલત ખરાબ છે બરાબર ઓસ્ટ્રેલિયાએ પચાસ મિલિયન ડોલરની મદદ કરવાની જાહેરાત કરી વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયાના નવા પીએમ બન્યા છે હાલમાં એન્થની અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર હાલમાં આવેલ એફઆઈએચ વર્લ્ડ રેન્કિંગ એટલે કે હોકી વર્લ્ડ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં બિગ બેસ લીગ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે ઉન્મુક્ત ચંદ નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સોનુ ફોગટની પુસ્તક અષ્ટાંગ યોગનું વિમોચન કર્યું છે તો પહેલી વાત તો મિત્રો અષ્ટાંગ યોગ બરાબર યોગ દિવસના દિવસે આ પુસ્તકનું વિમોચન થયું આના લેખક છે સોનુ ફોગટ સોનુ ફોગટ આ પુસ્તકના લેખક છે અને હાલમાં હરિયાણાના મુખ્યમંત્રી હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર એમણે સોનુ ફોગટની પુસ્તક અષ્ટાંગ યોગનું વિમોચન કર્યું છે મિત્રો વાત થઈ છે અહીંયા હરિયાણાની સીએમ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રે હરિયાણાનું કેપિટલ છે મિત્રો હાલમાં સરકારે સાથે પાણી સહયોગ પર કરાર કર્યો છે હરિયાણાના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ માટે પાયલટ પ્રોજેક્ટ સુજલ સુજલ નામનું શરૂ કર્યું છે આકાશ યાદ રાખજો હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ હાલમાં હરિયાણાએ જીતી છે માતૃશક્તિ ઉદ્યમિતા યોજનાની જાહેરાત હાલમાં હરિયાણા સરકારે કરી છે ભારતીય સેનાએ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે તો મિત્રો ભારતીય સેના બરાબર ઇન્ડિયન આર્મી આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તો આઈઆઈટી મદ્રાસ સાથે કરાર કર્યો છે હાલમાં ભારતની સેનાએ વાત કરીએ મિત્રો હાલમાં તો આઈઆઈટી મદ્રાસે સેપ્ટિક ટેન્કને સાફ કરવા માટે રોબોટનું નિર્માણ કર્યું છે ભારતીય રેલવે આઈઆઈટી મદ્રાસને ભારતનો પહેલો સ્વદેશી હાઈપર વિકસિત કરવા માટે કરાર કર્યો આઈઆઈટી બોમ્બે ભારતીય મોસમ વિજ્ઞાન સાથે હાલમાં કરાર કર્યો છે આઈઆઈટી વિશે પણ યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં ફાતિમા પેમાન કયા દેશની સંસદમાં હિજાબ પહેરવાવાળી પહેલી મુસ્લિમ મહિલા બની છે તો ફાતિમા પેમાન ઓસ્ટ્રેલિયા બરાબર ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરવાળી પહેલી મુસ્લિમ મહિલા બની ગઈ છે ઓસ્ટ્રેલિયા વિશે આપણે હાલમાં માહિતી લઈ લીધી ઓસ્ટ્રેલિયાના પીએમ નવા એન્થની એલબેનીઝ એ તમારે ખાસ યાદ રાખો નેક્સ્ટ હાલમાં આર રવિન્દ્રન નું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ આર રવિન્દ્રન નું હાલમાં નિધન થયું છે તેઓ એક ફોટો જર્નલિસ્ટ હતા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ આર રવિન્દ્રન ને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં આવેલ વિશ્વ સ્પર્ધાત્મક ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં ભારત કેટલામાં સ્થાને છે

તો પીએમ મોદીએ હાલમાં સેન્ટર ફોર બ્રેન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું છે બેંગલુરુ ખાતે તો આપણને એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં ગુસ્તાવો પેટ્રોએ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે તો ગુસ્તાવો પેટ્રો કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ બનશે બરાબર વાત કરીએ હાલમાં થોડીક નિમણૂકની તો એન્થની અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાના નવા પીએમ બન્યા છે એલિઝાબેથ બોર્ડ ફ્રાન્સની પહેલી મહિલા વડાપ્રધાન બની છે માર્કોસ જુનિયર ફિલિપિન્સના રાષ્ટ્રપતિ બન્યા છે રોડ્રિગો ચાઉસ કોસ્ટરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે શાહબાદ શરીફ પાકિસ્તાનના ત્રેવીસમાં વડાપ્રધાન બન્યા અને પેટ્રિક અચ્ચી આઇવરી કોસ્ટના નવા પીએમ બન્યા છે નેક્સ્ટ હાલમાં ફૂટબોલમાં પાંચમાં સૌથી વધુ ગોલ કરવાવાળા ખેલાડી કોણ બન્યા છે તો ફૂટબોલની અંદર દુનિયામાં પાંચમા સૌથી વધુ ફ્રેન્ડ અહીંયા ઇન્ટરનેશનલ ફૂટબોલની વાત થઈ છે ક્લબ ફૂટબોલની વાત થઈ નથી તો પાંચમાં ખેલાડી બની ગયા છે સુનીલ છેત્રી સુનીલ છેત્રી પાંચમાં બની ગયા છે સુનીલ છેત્રીએ કુલ એકસો ઓગણત્રીસ મેચમાં એટ્ટી ફોર ગોલ કર્યા વાત કરીએ પ્રથમ નંબર તો પ્રથમ નંબર પર છે રોનાલ્ડો એકસો સત્તર ગોલ સાથે વન વન સેવન નેક્સ્ટ દર વર્ષે ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે મનાવવામાં આવે આ વખતે જૂન મહિના જૂનનો ત્રીજો રવિવાર જે છે એ ઓગણીસ તારીખના રોજ થયો તો ઓગણીસ જૂન બે હજાર બાવીસના રોજ આ વખતે ફાધર્સ ડે મનાવાયો ફાધર્સ ડે મનાવવાની શરૂઆત ઓગણીસોને દસમાં થઈ હતી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ છે હાલમાં ગૌતમ અદાણી ધ મેન હુ ચેન્જ ઇન્ડિયા નામની પુસ્તક કોણે લખી છે તો અદાણી મેન નામની પુસ્તક લખી છે હાલમાં આર એન ઇમ્પોર્ટન્ટ મિત્રો બુક્સ નો પ્રશ્ન છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે આર એન ભાસ્કર આમાં રાઈટ આન્સર છે હાલમાં ક્યાં વિશ્વેશ્વરી ટુડુએ વીસમાં લોકમેળા અને તેર માં કૃષિ મેળાનું ઉદ્ઘાટન કર્યું તો મિત્રો વાત કરીએ આપણે ટુડુ છે કોણ તો જનજાતિ મામલાની રાજ્યમંત્રી છે વિશ્વ ટુડુ એમણે વીસ માં લોકમેળા અને તેર માં કૃષિ મેળાનું ઉદ્ઘાટન કર્યું છે ઓડિશા ખાતે વાત કરીએ ઓડિશા ઓડિશાના હાલમાં સીએમ જે મિત્રો નવીન પટનાયક રાજ્યપાલ છે ગણેશીલાલ કેપિટલ છે ભુવનેશ્વર હાલમાં ઓડિશાએ ઓછી દૂરીની બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વી ટુનું સફળ પરીક્ષણ કર્યું છે સોરી ઓડિશામાં કર્યું છે કોણે ડીઆરડીઓએ કોયલા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ખનીજ કોંગ્રેસ બે હજાર બાવીસનું આયોજન ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું ઓડિશાના મુખ્યમંત્રીએ ભુવનેશ્વરમાં સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે ભારતની સૌથી મોટી પાણીની લેક ઓડિશામાં આવેલી છે ચિલકા લેક વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત પ્રથમ શ્રમ નિકેત હોસ્ટેલ ક્યાં બાંધવામાં આવી રાઈટ આન્સર હતું સાણંદ ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં પીએમ મોદીએ ગુજરાતના કયા મંદિરનું શિખર ખંડિત થયા અને પાંચસો વર્ષ પછી પહેલું ધ્વજારોહણ કર્યું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડિયો સાથે